શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે માં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે. હાલમાં પરિપૂર્ણ થઈ ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માં જગતજનની અંબાના દર્શન કર્યા હતા. ત્યારે આખા વર્ષ દરમિયાન અંબાજી મંદિરમાં એકવાર પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે. આ પ્રક્ષાલન વિધિ ભાદરવી પૂનમના મહામેળાઓ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મુહૂર્ત જોયા બાદ યોજવામાં આવે છે. આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયા બાદ આવતીકાલે એટલે કે 20 તારીખના રોજ પ્રક્ષાલન વિધિ રાખવામાં આવી છે. 18 સપ્ટેમ્બરના રોજ ભાદરવી મેળો પરિપૂર્ણ થયા બાદ આવતીકાલે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. પ્રક્ષાલન વિધિમાં મંદિર મંદિર પરિષદ સહિત માતાજીના આભૂષણો અને ગર્ભગૃહ સાફ સફાઈ કરવામાં આવશે. આખા વર્ષ દરમિયાન અને ભાદરવી પૂનમ આવતા લાખોની સંખ્યામાં લોકોને ધ્યાને રાખી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના સોની પરિવાર વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં ભાગ લે છે તો મંદિર ટ્રસ્ટના વહીવટદાર, મંદિરના પૂજારી, મંદિર સ્ટાફ સહિત પ્રક્ષાલન વિધિમાં જોડાશે. ત્યારે આવતીકાલે 20 તારીખે બપોરે 1:30 પ્રક્ષાલન વિધિ શરૂ હોવાના કારણે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સવારે આરતી 7:30 શરૂ થઈ 8 સુધી, સવારે દર્શન 8 શરૂ થઈ 11:30 સુધી, રાજભોગ 12, બપોરે દર્શન 12:00 થી 1:00 સુધી, સાંજની આરતી આશરે 9:00, તેમજ તારીખ 21 મંદિરનો દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેમ જણાવ્યું હતું. જય અંબે. આવતીકાલે 20 માતાજીનું મંદિરનું અમે પ્રક્ષાલન વિધિ છે, એટલે માતાજીના મંદિરના દર્શનનો સમય સવારે 7:30 તે 11:30 સુધી રહેશે. પછી 11:30-12 મંદિરના દર્શન બંધ રહેશે. પછી 12:30 રાજભોગ, પછી માતાજીના દર્શન 1 સુધી થશે. પછી એ જે પ્રક્ષાલન વિધિ છે એ ચાલુ થશે. એ પરંપરાગત જે છે એ પ્રમાણે થશે. એટલે માતાજીનું પ્રક્ષાલનનો મિનિંગ એવો છે કે શુદ્ધિકરણ, જે કંઈ હોય વર્ષો આખા વર્ષ દરમિયાન, એટલે દાગીનાથી માતાજીનું એમ કે અમદાવાદના સોનીઓ આવે છે, એ એમનું જે પરંપરાગત છે એ માતાજીના જે આપણે સવારી છે, બીજા દાગીના છે, એ બધા શુદ્ધિકરણ કરે, એ ધોવે, પછી અમે અંદરનું જે છે એ બધું શુદ્ધિકરણ કરીએ છીએ, એવી એક પરંપરા છે. અહીંયા દરેક વસ્તુ એક વિશેષતા હોય છે. અને ભાદરવી પૂનમ ગયા પછી કે જ્યારે અમે મુહૂર્ત જોઈ એનું એ વિધિ વિધાન અમે અહીંયા કરીએ છીએ, એવું રીતનું છે. એટલે આ રીતે માતાજીના દર્શન થશે અને રાતની આરતી લગભગ 9 આસપાસ રહેશે, એવું ફિક્સ નથી, એમ કે 9 આસપાસ રહેશે. જય શ્રી અંબે.